चैनल ऑफ वडोदरा। છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે શિક્ષણ ક્રાંતિ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। તેઓએ ગુજરાતની કેટલીક શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી। તેઓ અજરજમાં આવી ગયા। ગુજરાતમાં શિક્ષણ અંગે ક્રાંતિ લાવવા જિલ્લાના હોદ્દેદારોને જર્જરિત શાળાઓ અને શિક્ષણને લગતા પ્રશ્નો અંગે પ્રજા સમક્ષ જઈ તેનો ઉકેલ લાવવા આદેશ કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂત દ્વારા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય રાણીપ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તેઓ જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજિત 1260 જેટલી શાળાઓ આવેલી છે। આશરે 450 જેટલી શાળાઓ પતરાવાળી અને જર્જરિત થઈ ગઈ છે। અંદાજિત 5000 શિક્ષકોનું મહેકમ સામે 200 શિક્ષકોની ઘટ છે। નસવાડી તાલુકાની તેતરકુડી નાડિયાબાળા સહિત 5 જેટલી શાળાઓ 4 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ શાળાનું બિલ્ડિંગ બનેલ નથી। હજી કોઈના મકાનમાં શાળા ચાલે છે। શિક્ષકો સરકારી અન્ય કામગીરી વ્યસ્ત હોવાથી તેની અસર બાળકોના શિક્ષક પર પડી રહી છે। જેથી છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા અપીલ કરતા જણાવ્યું હતું કે નાગરિકો પોતાના ગામની કે ગામની આસપાસ જો આવી કોઈ ખંડેર શાળામાં હોય તો વોટ્સઅપ નંબર ઉપર ફોટા અને વિડીયો મોકલી ગામના દેશના બાળકોના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી। વંદન સાથે નમસ્કાર। આજના દિવસે સૌ સાથી મીડિયા અને પ્રેસ મિત્રોને આજના કોન્ફરન્સ દિવસે હું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટી જાહેર જનતાની વિવિધ પ્રશ્નો જેવા કે શિક્ષણ, આરોગ્ય, મુસાફરી, તદઉપરાંત બેરોજગારીના મુદ્દે આમ આદમી પાર્ટી અગ્રેસર રહી છે। જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને અવાજ ઉઠાવી વાચા આપી સરકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। આમ જોઈએ તો મીડિયા તરીકેનું કામ જે જનતાના પ્રશ્નો છે એ પ્રશ્નો સરકારને ઉકેલવા માટે મજબૂર કરી રહ્યા છે। આજે થોડા સમય પહેલાંની જ વાત કરીએ કે જ્યારે દિલ્હીના શિક્ષણ મંત્રી માનનીય શ્રી મનીષ સિસોદિયા સાહેબ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી। આ પ્રાથમિક શાળાઓની દશા જોઈ શિક્ષણ અને ભૌતિક સગવડોની પણ ચર્ચા કરી એના અનુસંધાનમાં જે કંઈ ખંડેર, જર્જરિત, પતરાવાળી, બિલકુલ ખરાબ હાલતમાં હોય એવી શાળાઓની મુલાકાત લઈ આ એક મુદ્દો બનાવ્યો અને રાજ્યને આ ગુજરાતની જે પોલ છે એ પોલ બહાર પાડી અને અત્યારે ગુજરાત સરકાર પણ દોડતી થઈ છે કે જે આ જે ખંડેર હાલતની શાળાઓ છે એ શાળાઓને બનાવવા માટે રિનોવેશન કરવા માટે પ્રયત્નશીલ રહી છે। ત્યારબાદ જે શિક્ષણ છે ગુજરાતનું એ શિક્ષણ અંગે પણ મહાવરો અને વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી। દિલ્હીનું જે શિક્ષણ પદ્ધતિ છે એ શિક્ષણ પદ્ધતિ આગળ ગુજરાતની શિક્ષણની જે મોડલ છે એ બિલકુલ તળિયાચાટક છે। આજે દિલ્હીની શિક્ષણને સારા વિશ્વમાં એની ગણના થઈ રહી છે કે શિક્ષણ જોવું હોય તો દિલ્હી મોડેલ જેવું કોઈ નહીં। હવે આજના પ્રસંગે શિક્ષણ એ દરેક માનવીના જીવનનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે। જેવી રીતથી ખેતરમાં બિયારણ વાવતા પહેલાં ખેડાણ કરવું પડે છે, તમામ પ્રકારની વાવણી કરવી પડે છે અને યોગ્ય છોડનું ઉત્પાદન કરી શકાય, તો પાયાની માણસની જરૂરિયાતની અને શિક્ષણ છે એ શિક્ષણમાં પણ શરૂઆતથી જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં સારી ભૌતિક સગવડો મળે।